नमस्ते विद्यार्थी मित्रों, प्रकरण एक में आप आज आगे बढ़िए। स्वाध्याय 1.4 में प्रथम दाखलो जो मूकेलो भागाकार की लांबी प्रक्रिया कर्या वगर नीचे दर्शावेल सम्मी संख्याओं दशांश निरूपण शांत छे के अनंत अने आवृत छे ते जणावो। એટલે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓનું જે દશાંશ નિરૂપણ હશે એ દશાંશ નિરૂપણ શાંત છે અથવા તો અનંત આવૃત છે એ આપણે અહીંયા દર્શાવવાનું છે। હવે એ કઈ રીતે ખબર પડે તો સૌ પ્રથમ પહેલી રકમ જે આપેલી છે 13/31/25 તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ જે છેદમાં સંખ્યા આપી છે તેના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું। છેદમાં જે સંખ્યા આપી હોય એ સંખ્યાના પહેલા આપણે ભાગ પાડી લેવાના। અહીં આગળ છેદમાં 31/25 આપ્યા છે તો 31/25 ના આપણે સૌપ્રથમ ભાગ પાડી દેવાના। ભાગ પાડતા હવે આપણને આવડે છે તો અહીંયા તમે જોઈ શકો કે જે છેદ છે એ 31/25 છે અને એ 31/25 ના આ ભાગ પડશે 5×5×5×5×5 એટલે 5 × 5 આવે છે। એનો મતલબ એ થયો કે 5 ની 5 ઘાત 31/25 એટલે 5 ની 5 ઘાત। તો હવે વિદ્યાર્થી મિત્રો 5 ની 5 ઘાત આપણને મળી ગઈ છે તો એની જોડે ગુણાકાર સ્વરૂપમાં તમે 2 ની 0 ઘાત લખી શકો છો કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે એનો જવાબ કેટલો થાય 1 થાય। તો અહીંયા 5 ની 5 ઘાત ગુણાકારમાં હું 2 ની 0 ઘાત લખી શકું છું કારણ કે 2 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એનો આન્સર 1 થાય। 1 વડે તમે કોઈ પણ સંખ્યાને ગુણો તો કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી તો 2 ની 0 ઘાત આપણે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા છે અપૂર્ણાંક સ્વરૂપે એમાં જે છેદ છે એ છેદના ભાગ પાડ્યા પછી જો એનું સ્વરૂપ 5 અને 2 ની કોઈ પણ ઘાત હોય પણ 5 અને 2 ના ગુણાકાર સ્વરૂપે જો છેદ આપણને મળી જતો હોય 5 ની ઘાત ગમે તે હોઈ શકે 2 ની ઘાત ગમે તે હોઈ શકે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી પણ 5 અને 2 ના ગુણાકાર સ્વરૂપનો છેદ આપણને મળવો જોઈએ જે અહીંયા મળે છે 31/25 તો એના ભાગ આપણે પાડ્યા તો 5 ની 5 ઘાત હવે બગડા વાળું પદ નતું એટલે આપણે 2 ની 0 ઘાત લખી નાખી તો 5 ની 5 ઘાત × 2 ની 0 ઘાત એટલે આ સ્વરૂપ જે છેદનું છે એ 5 ની 5 × 2 ની 0 ઘાત વડે દર્શાવી શકાય છે અને જો છેદ આ રીતે દર્શાવી શકાય વિદ્યાર્થી મિત્રો તો એ હંમેશા શાંત સ્વરૂપ દર્શાવે છે। એ સમની સંખ્યા કેવી હશે શાંત હશે એટલે આપણે લખી શકીએ કે આપેલ દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે। બીજો દાખલો જોઈએ 17/8 તો અહીંયા તમે જુઓ છેદ કેટલો છે 8 તો 8 ના ભાગ આપણે પાડીએ તો 2×2×2 એટલે 8 થશે એટલે 2 નો ઘન થાય તો 2 નો ઘન છે તો હવે 2 વાળું પદ આપણા જોડે છે 5 વાળું નથી તો ગુણાકાર સ્વરૂપમાં 5 ની 0 ઘાત લખી નાખો કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય તો 2 ની 3 ઘાત આપણને મળી તો 2 ની 3 ઘાત ની જોડે હું 5 ની 0 ઘાત લખી નાખીશ જેથી કરીને છેદનું સ્વરૂપ એ 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપે આપણને મળી જાય ભલે 2 અને 5 ની ઘાત ગમે તે હોય એનાથી આપણે લેવા દેવા નથી પણ 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપે આપણને મળી જાય તો અહીંયા પણ છેદ જે છે એ 2 નો ઘન × 5 ની 0 વડે દર્શાવી શકાય છે માટે આપેલ જે સ્વરૂપ છે એ કેવું થશે શાંત સ્વરૂપ થશે। એના પછી ત્રીજો દાખલો 64/455 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે છેદ 455 છે તો 455 ના ભાગ પાડીશું તો 5×7×13 મળશે। હવે અહીં આગળ જે ભાગ પડ્યા એ તમે સારી રીતે જોઈ શકો છો કે 5 સિવાયની સંખ્યાઓ 7 અને 13 આવે છે એટલે અહીંયા જે ભાગ પડ્યા એ 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપે તમે નહીં દર્શાવી શકો એટલે આપણે લખી શકીએ કે છેદનું સ્વરૂપ આ જનરલ સ્વરૂપ લખવા 2 ની n ઘાત × 5 ની m ઘાત પ્રકારનું નથી n અને m ઘાત સ્વરૂપે છે એટલે 2 ની n ઘાત × 5 ની m ઘાત એ એનું જનરલ સ્વરૂપ છે 2 અને 5 ની ઘાતમાં એનું વ્યવહારિક અથવા જનરલ સ્વરૂપ છે તો એવું સ્વરૂપ આનું નથી બનતું જે છેદ 455 આપ્યો છે એનું સ્વરૂપ આવું બનતું નથી પરિણામે શું થાય તો કે આ જે સંખ્યા છે એ શાંત નથી એટલે આપેલ દશાંશ સ્વરૂપ શાંત નથી। અને વિદ્યાર્થી મિત્રો જો છેદમાં અવિભાજ્ય અવયવીકરણ ગુણાકાર સ્વરૂપે હોય જેમ કે અહીંયા તમે જુઓ 5 7 અને 13 આ અવિભાજ્ય સંખ્યા છે તો પછી એ સ્વરૂપ
એ અનંત આવૃત થઈ જશે એટલે આપણે લખી શકીએ કે તે અનંત આવૃત છે અને ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું યાદ રાખવાનું છે કે આપેલું સ્વરૂપ સમય છે કે અનંત આવૃત છે એ નક્કી કરવા માટે તમારે સૌપ્રથમ છેદની સંખ્યા છે એના ભાગ પાડવાના છે ભાગ પાડ્યા પછી જોઈ લેવાનું કે એને તમે 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપે લખી શકો છો 2 અને 5 ની ઘાત આપણે 0 1 2 3 ગમે તે લઈ શકાય બરાબર પણ 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપે લખી શકાતું હોવું જોઈએ એના સિવાયની કોઈ સંખ્યા ગુણાકાર સ્વરૂપે હોવી જોઈએ નહીં બરાબર તો એ સ્વરૂપ જે છે એ એનું શાંત સ્વરૂપ થઈ જશે આગળ જોઈએ એક્ઝામ્પલ નંબર 2 પ્રશ્ન 1 માં એટલે કે આ પ્રશ્નમાં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 હમણાં જે આપણે જોયો એની અંદર જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તો એ દશાંશ નિરૂપણ આપણે મેળવવાનું છે જેમ કે તમે કોઈ પણ ભાગાકાર કરો અને પોઈન્ટમાં જવાબ આવે તો એ પોઈન્ટમાં જે જવાબ છે એનું દશાંશ નિરૂપણ કહેવાય તો એ દશાંશ નિરૂપણ આપણે અહીંયા મેળવવાનું છે તો એમાં આપણે હમણાં એની સંખ્યા જે જોઈ હતી 13 ભાગ્યા 31 25 હવે એનું દશાંશ નિરૂપણ કઈ રીતે ડાયરેક્ટ મળશે ભાગાકાર કર્યા વગર તો એ સમજી લો 13 ભાગ્યા 31 25 એટલે એના ભાગ આપણે પાડ્યા હતા 5 ની 5 ઘાત થાય એટલે 13 ભાગ્યા 5 ની 5 થઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ જો દશાંશ નિરૂપણ મેળવવું હોય તો છેદની અંદર એકડા ઉપર નીંડા વાળી સંખ્યા તમારે ગોઠવવાની એટલે કે 10 100 1000 10000 1 લાખ એકડા પાછળ નીંડા વાળી સંખ્યા છેદમાં ગોઠવવાની જેથી કરીને તમે ડાયરેક્ટ એનું દશાંશ નિરૂપણ લખી શકો તો અહીં આગળ હવે તમે વિચારો કે છેદ જે છે 5 ની 5 ઘાત છે હવે મારે અહીંયા જો એકડા ઉપર નીંડા વાળી સંખ્યા લાવી હોય તો 5 ને હું 2 વડે ગુણું તો 10 મળે છે મને બરાબર તો બગડાની જે ઘાત છે અહીંયા 5 ની જેટલી ઘાત હોય એટલી જ ઘાત 2 ની ઘાત જોડે હોવી જોઈએ તો આપણે અહીંયા 5 ની 5 છે તો જોડે મારે 2 ની 5 જોઈશે કારણ કે 5 અને 5 ઘાત સરખી થશે એટલે 5 ગુણ 10 થશે અને 10 ની 5 ઘાત એટલે એકડા ઉપર 5 મીંડા એ સંખ્યા આપણને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો 5 ની 5 ઘાત છે તો જોડે મારે 2 ની 5 ઘાત જોઈશે તો 2 ની 5 ઘાત ઉપર અને નીચે આ રીતે આપણે ગુણી નાખવાના છે કોઈ એક જગ્યાએ 2 ની 5 ઘાત આપણે ના મૂકી શકીએ જો છેદમાં 2 ની 5 મૂકીએ છીએ તો અંશમાં પણ 2 ની 5 આપણે મૂકવી પડે તો અહીંયા પણ 2 ની 5 અહીંયા 2 ની 5 હવે આનો ગુણાકાર જ્યારે કરશો ત્યારે 416 આવશે અને નીચે તમે જુઓ કે 5 ઘાત સરખી છે એટલે 5 ગુણ્યા 2 એની ટોટલ ઘાત 5 આ રીતે લખી શકાય તો 416 ભાગ્યા 5 ગુણ 10 થાય અને 10 ની 5 ઘાત એટલે એકડા ઉપર 5 મીંડા તો 416 ભાગ્યા છેદમાં એકડા ઉપર 5 મીંડા છે અને મીંડા 5 છે માટે આનું 5 અંકો પછીનું દશાંશ સ્થળ આપણે મૂકવું પડે તો 416 છે એટલે એની આગળ 2 મીંડા મૂકવા પડશે અહીંયાથી તમે ગણી શકો આ 5 મીંડા હતા છેદમાં તો અહીંયા 1 2 3 4 અને 5 પછી દશાંશ પોઈન્ટ આવશે અને પછી 0 એટલે આનું સ્વરૂપ જે હતું 0.00416 જેવું દશાંશ નિરૂપણ તમને મળી ગયું એ પ્રમાણે 17 ભાગ્યા 8 જોઈએ તો 17 ભાગ્યા 8 એટલે 2 નો ઘન થાય હવે વિદ્યાર્થી મિત્રો 2 નો ઘન છે તો અહીંયા બગડા વાળી સંખ્યા છે તો એના જોડે આપણે 5 વાળી સંખ્યા ગોઠવી તો 2 નો ઘન છે એટલે જોડે 5 નો ઘન જોઈશે તો 2 નો ઘન ગુણાકારમાં 5 નો ઘન પણ 5 નો ઘન નતો એટલે ઉપર નીચે 5 ના ઘન વડે આપણે ગુણવાનું 17 ગુણ્યા 5 નો ઘન એટલે 21 25 થશે નીચે 5 2 10 પણ એની ઘાત બંનેની 3 છે એટલે સૌપ્રથમ આપણે 2 ગુણ્યા 5 એની 3 ઘાત લખીશું અને હવે 21 25 એમ નાય અને 5 2 10 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત એટલે કેટલી થાય મિત્રો 1000 તો 21 25 ભાગ્યા 1000 અને અહીંયા 3 શૂન્ય છે એટલે 3 અંકો પછી આપણે દશાંશ સ્થળ મૂકી દઈએ તો 1 2 અને 3 અને 2.125 તો આનું દશાંશ નિરૂપણ 2.125 જેટલું મળશે મિત્રો એના પછી 15 ભાગ્યા 1600 તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો 15 એટલે 3 ગુણ્યા 5 એવા ભાગ પડે છે અને 1600 ના જ્યારે તમે ભાગ પાડશો તો 2 ની 6 ઘાત ગુણાકારમાં 25 ભાગ પાડતા હવે આપણે આવડે છે પ્રાઇમરી સ્ટેજનો આ ટોપિક છે સારી રીતે આપણે આવડે છે 10માના એઝ અ 10th સ્ટુડન્ટ 10માના વિદ્યાર્થી તરીકે ભાગ પાડતા આપણને સરળતાથી આવડે 1600 કરી અને એના તમે ભાગ પાડશો તો તમને 2 ની 6 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 5 આવો આન્સર મળશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 5 એક જતા રહે તો 3 ભાગ્યા 2 ની 6 ગુણ્યા 5 વધશે હવે અહીંયા તમે વિચારો 2 ની 6 આવે છે તો મારે જોડે શું લાવવું પડે 5 ની 6 લાવવી પડે બરાબર
બગડાની ઘાત છે જે ઘાત મોટી હોય એ ઘાતમાં આપણે કન્વર્ટ કરવાનું તો અહીંયા 2 ની ઘાત મોટી છે અને એ કેટલી છે 6 એટલે 5 ની 6 ઘાત મારે લાવવી પડશે તો અહીંયા 1 5 આપેલા છે મિત્રો 1 5 તમને આપેલા છે એટલે આપણે ઉપર નીચે કઈ સંખ્યા વડે ગુણવી પડે તો મારે 5 ની 6 લાવવી છે તો 1 5 અહીંયા આપેલા છે એટલે 5 ની 5 વડે મારે ગુણવા પડશે તો 5 ની 5 વડે હું ઉપર નીચે ગુણી નાખું તો 3 * 5 ની 5 એટલે એનો આન્સર 95 થશે અહીંયા 5 ની 5 * 5 એટલે 5 ની 6 થાય આધાર સરખો એટલે ઘાતનો સરવાળો થાય 5 ની 6 એટલે 5 ની 6 અને 2 ની 6 તો આપેલા છે તો 2 અને 5 એની ટોટલ ઘાત 6 મળી ગઈ એટલે 5 * 10 થશે અને 10 ની ઘાત કેટલી થશે 6 એટલે એકડા ઉપર 6 મીંડા આવશે એટલે છેદમાં એકડા ઉપર 6 મીંડા ઉપર 95 સંખ્યા એમની અને હવે 6 મીંડા છે એટલે 6 અંકો પછી આપણે દશાંશ સ્થળ મૂકી દઈએ તો 0.00 95 આવો એનો આન્સર આપણને મળી જશે જે આનું દશાંશ નિરૂપણ દર્શાવે છે એના પછી એક્ઝામ્પલ 3 છે નીચેની સંખ્યાઓ સમ્ય છે કે અસમ્ય એ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર આ પ્રશ્ન પૂછી શકાય હવે એના માટે આપણે એક બે બાબતો યાદ રાખવાની કે કોઈ પણ સ્વરૂપ જો શાંત દશાંશ હોય શાંત દશાંશ એટલે અનંત ન હોય શાંત સ્વરૂપ ધારો કે 4.125 નું બોલું તો એ શાંત કહેવાય બરાબર તો એ હંમેશા સમ્ય સંખ્યા થાય પછી માની લો કે અનંત હોય તો અનંત આવૃત હોવું જોઈએ અને અનંત આવૃત હોય તો એ સમ્ય સંખ્યા કહી શકાય એટલે સમ્ય સંખ્યા માટે આ બે બાબતો યાદ રાખવાની શાંત દશાંશ સ્વરૂપ હશે તો પણ સમ્ય થાય અનંત હોય આવૃત હોય તો પણ સમ્ય થાય અને જો અનંત અનાવૃત હોય તો એ અસમ્ય થશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જુઓ એની સંખ્યા આપી છે 43.1234567789 તો એના પાછળ કોઈ આપણને ડેશ ડેશ આપ્યું નથી એટલે અહીંયા અટકી જાય છે તો આ શાંત દશાંશ સ્વરૂપ કહેવાય અને શાંત દશાંશ સ્વરૂપ છે એટલે આ સમ્ય કહેવાય એટલે આ પહેલી સંખ્યા જે છે આ પહેલી સંખ્યા એ સ્વરૂપ આપણું કેવું થયું તો સમ્ય સ્વરૂપ થયું હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ 0.120 પછી 120 નથી પણ 1200 એટલે 1 મિંડું વધી ગયું પછી અહીંયા 12000 એટલે 1 મિંડું વધી ગયું અહીંયા 120000 તો 1 મિંડું વધી ગયું અને ડેશ 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 એટલે અનંત એટલે આ સંખ્યા કેવી કહેવાય અનંત તો છે પણ અનાવૃત છે અનાવૃત એટલે એક ધારી આવૃત થતી નથી તો 120 પછી સીધા 1200 આવ્યા એના પછી 12000 આવ્યા એટલે આવૃત પુનરાવર્તન થતું નથી અંકોનું પુનરાવર્તન થતું નથી એટલે અનંત અનાવૃત કહેવાય આ જે સંખ્યા છે એ કેવી કહેવાય અનંત અને અનાવૃત અને અનંત અનાવૃત હોય મિત્રો તો આ સંખ્યા અસમ્ય થાય કેવી થાય અસમ્ય ત્રીજી સંખ્યા જુઓ તો 43.12345678 એના ઉપર લીટી આપી છે આ લીટી એટલે જેને આપણે 12 કહેતા હતા તો આનો મતલબ શું થાય આ 1 થી 9 અંકો જે છે એનું સતત પુનરાવર્તન થાય છે આ લીટી તમે કાઢી નાખો તો 1 થી 9 પાછા 1 થી 9 પાછા 1 થી 9 પાછા 1 થી 9 એટલે ચોક્કસ સંખ્યાનું શું થશે ચોક્કસ અંકોનું શું થશે પુનરાવર્તન થશે પરિણામે અનંત અને આવૃત થઈ એટલે આ સંખ્યા જે છે એ અનંત આવૃત થઈ અને અનંત આવૃત હોય વિદ્યાર્થી મિત્રો તો એ સમ્ય થશે કેવી થશે સમ્ય તો આ રીતે આપણે સમ્ય અને અસમ્ય સંખ્યાઓ નક્કી કરી શકીએ